કોરોના વાયરસને લઈને દેશભરમાં કરાયું છે લોકડાઉન. શાકભાજી, દૂધ, મેડિકલ સ્ટોરો અને મીડિયા સિવાયના તમામ ધંધા રોજગારની અંદર લાગ્યા છે અલીગઢના તાળા. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા નું તંત્ર આપની સુરક્ષા માટે લઈ રહ્યા છે તકેદારીના પગલાઓ. તો આવો આપણે પણ ઘરમાં રહી અને દેશ અને લોકોની સેવા કરીએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ કરાયું. પોલીસ તંત્ર દ્વારા ગરીબ પરિવારોને રાશન કીટનું કરાયું વિતરણ. બગસરામાં 144 કલમનો સરેઆમ ભંગ. કરિયાણાની દુકાન બહાર લોકોના વળ્યા ટોળા. અને વંથલીના પરપ્રાંતીય મજૂરને સાપ કરડી જતા હોસ્પિટલે ખસેડાયો. સમાચાર વિગતવાર જોઈએ, પહેલા સમય છે એક નાનકડા વિરામનો. ક્યાં જાવ છો? હું તો બેસી જાઓ. શું કરું, બેઠા બેઠા બે દિવસ થઈ ગયા ઘરમાં પડ્યો છું. અરે શરમાવો નહીં, આને પોતાનું જ ઘર સમજો. કરવું પડે છે, કોરોનાને જે હરાવવો છે. પ્રધાનમંત્રીજીની વાતને મનાવડાવવાની છે. 21 દિવસ આખા રાજ્યએ ઘરમાં રહેવાનું છે. આ છે આપણા ગુજરાતના કોરોના વોરિયર્સ. અને તમે દોસ્તો, નજર રાખજો પોતાના પપ્પા પર. બનો ગુજરાતના કોરોના વોરિયર્સ. દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીને લઈ સરકારી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ તંત્ર સજ્જ થયું છે. કોરોના વાયરસનું જૂનાગઢમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી, ત્યારે લોકો કોરોનાની સામે લડી શકે અને તકેદારી જાળવી શકે તે માટે જિલ્લા પોલીસ વડા સૌરભસિંહ, કલેક્ટર શ્રી સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે જૂનાગઢ શહેરના રસ્તા પર આવતા જતા વાહનોની અવર જવર કરતા ચાલકો તેમજ લોકોનું પોલીસ તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ અને તપાસણી કરવામાં આવી હતી અને લોકોને કામ ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી. કોરોના મહામારીને લઈ જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 11 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં આર્થિક સ્થિતિ નબળી થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. તો હાલ સમગ્ર દેશમાં લોકડાઉન થતા નાના ધંધાર્થીઓ તેમજ રોજબરોજનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા લોકોને સહાય મળી શકે તે માટે અનેક જગ્યાએથી લોકો ફંડ આપી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી શ્રી રાધારમણ ટ્રસ્ટ વહીવટી સમિતિ તરફથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીને મંદિરના મુખ્ય કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી રાધારમણ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી રતિભાઈ ભારોડિયા અને સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ છેલ શંકરભાઈ જોશીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને જરૂર પડીએ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ઉતારાના 100 રૂમ જરૂર પડીએ આઇસોલેશન માટે આપવાનું જણાવવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જવાહર રોડ જૂનાગઢ મુખ્ય કોઠારી શ્રી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર. આજે વિશ્વમાં ભયંકર કોરોના વાયરસની જે મહામારી ફેલાણી છે, ભલભલા અમેરિકા જેવા દેશો પણ ત્રાહિમામ પોકારી ગયા હોય અને એ ભારતમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે, ત્યારે ગુજરાતમાં પણ એના ચિહ્નો જોવા મળી રહ્યા છે અને થોડાક આંશિક કેસો એ રીતે જોવા મળ્યા છે, ત્યારે ખરેખર આનાથી બહુ મોટો ભય સેવાઈ રહ્યો છે. માનવ જાત ઉપર આનો જ્યારે ખતરો એ ઊભો થયો છે ત્યારે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ તેમજ જે કાંઈ સામાજિક સંસ્થાઓએ મળીને એના જે ઉપાયો આપણને બતાવ્યા છે એ પ્રમાણે કરવાના રહ્યા. શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જવાહર જૂનાગઢ જ્યારે આચાર્ય મહારાજ વડતાલવાસી શ્રી લક્ષ્મીનાદેવની ગાદીના આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે અને ભાવિ આચાર્ય મહારાજ 108 શ્રી મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડ જવાહર રોડ જૂનાગઢને આજ્ઞા કરી કે આના માટે ભગવાન સ્વામિના પ્રભુએ પણ જ્યારે માનવ જાતને માટે એ સહાયરૂપ થવાનો સંદેશ આપ્યો હોય સર્વજીવતા વહ, ત્યારે આપણી પણ કંઈ ફરજ બને છે તો મંદિર તરફથી કંઈક આ કોરોના વાયરસમાં જે કોઈ સપડાયેલા લોકો છે એને રાહત માટે મદદ માટે સરકારની વારે સમાજની વારે એ લોકોની વારે આપણે આવવું જોઈએ. ત્યારે બોર્ડે મળી અમારા ચેરમેન શ્રી રતિલાલભાઈ વાલોડિયા વગેરે ટ્રસ્ટી મંડળે મળી નક્કી કર્યું છે કે 11 લાખનો ચેક અત્યારે કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનના આદેશ અનુસાર દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગની લોકોની ખાવા પીવાનું સામાન અને ઘરની જરૂરિયાતવાળી ચીજવસ્તુઓ મળી રહે તે માટે સેવાકીય લોકો દ્વારા અનેક જગ્યાએ સેવાની સરવાણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં ઢાલ રોડ પર રહેતા મુસ્લિમ સમાજના નવપુનાનભાઈ જાવીદભાઈ આસિફભાઈ હુસેનભાઈ નૌશાદભાઈ સહિતના લોકોએ ગરીબ પરિવારોને ખીચડી અને કઢીનું વિતરણ કર્યું હતું. તો સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પણ ઝાંઝરડા રોડ પર આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કિરીટભાઈ દીક્ષિત ડોક્ટર ટીલવા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જૂનાગઢ ઝાંઝરા રોડ ઉપર ટોળિયા સાહેબના દવાખાનાની આગળ આજે ઉકારાનું વિતરણ કરવામાં આવે છે. એક એક વ્યક્તિને અલગ અલગ રીતે ઊભા રાખીને આપણે ઉકારાનું વિતરણ કરવામાં આવેલ છે. સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ યુવક મંડળ દ્વારા બંનેના સહયોગથી આજે આપણે ઉકારાનું વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે સેનિટાઈઝરથી હાથ ધોવામાં આવે છે, હાથ ધોવડાવવામાં આવે છે. અને બીજા નંબરમાં આજે ખાસ અપીલ કરવામાં આવે છે, આપણે પીએમ સાહેબ મોદીએ કીધું છે કે 14/4/2020 સુધી કોઈ ઘરની બહાર કામ વગર બહાર ન નીકળો એવી અપીલ કરવામાં સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં ખાસ આવે છે. પોલીસ તંત્ર દ્વારા ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દુનિયાભરમાં કોરોના વાયરસની દહેશત ચાલી રહી છે ત્યારે રોજે રોજનું કમાઈ ઘરનું ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે જૂનાગઢ રેન્જના DIG મનિન્દરસિંહ પ્રતાપસિંહ
જુનાગઢ પોલીસ વડા સૌરભસિંહ, જુનાગઢ ડિવિઝનના DYSP પ્રદીપસિંહ જાડેજા, PSI DG બળવા અને સ્ટાફની માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના મેહુલભાઈ મકવાણા, કરણસિંહ જણકાર, ભગવાનજીભાઈ વાઢિયા, કનકસિંહ ગોહિલ, ચેતનસિંહ સોલંકી, ગોવિંદભાઈ પરમાર, રવિન્દ્રભાઈ વાંક અને શહેરના સામાજિક કાર્યકર રાજુભાઈ પિત્રોડા અને તેમની ટીમ દ્વારા શહેરના અનેક વિસ્તારમાં ગરીબ પરિવારોને અનાજ, લોટ, કરિયાણું સહિત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સંસ્થા છે, એની સંસ્થાની અલગ અલગ પાંખો દ્વારા જરૂરિયાતના સમયે લોકોને જરૂરિયાત મુજબની મદદ કરવામાં આવતી હોય છે. ત્યારે આ લોકડાઉનના પીરિયડમાં જૂનાગઢનું વ્યવસ્થા તંત્ર અને ખાસ કરીને પોલીસ તંત્રની સાથે તેમની સૂચના મુજબ અમે અનાજ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. જે લોકો પાસે રાશન કાર્ડ પણ નથી એવા ઝૂંપડાવાળા પરિવારમાં આવનારા 8-10 દિવસ માટે અનાજ મળી રહે તે માટેની કીટનું વિતરણ પોલીસ તંત્રને સાથે રાખી એમની સૂચના મુજબ આજરોજ કરવામાં આવેલ છે. અને આવનારા સમયમાં પણ જેવી જેવી રીતે તંત્રની સૂચનાઓ મળતી રહેશે તેવી રીતે આ સેવાયજ્ઞ ચાલુ રાખવામાં આવશે. વિસાવદરમાં કિન્નર સમાજ દ્વારા ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીને લઈ ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારની હાલત કફોડી બની છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થા તેમજ લોકો દ્વારા અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં કિન્નર સમાજના જ્યોત્સના કુંવરબા, નીલમ કુંવરબા અને કિન્નર સમાજ દ્વારા રોજે રોજનું કમાઈ ગુજરાન ચલાવતા લોકોને ચોખા, ખાંડ, પૌવા, ચણાનો લોટના રાશન કીટ તેમજ બહેનોને સાડીનું વિતરણ કરી સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે. હે માતાજી, સર્વ નાના મોટા ભેખને, બધા દુનિયાદારીને, અમારા જજમાનોને, સર્વને જય માતાજી. અમે અમારા વિસાવદરના ખોડિયા નગરની અંદર અમે ગરીબોને દાન કરવા આવ્યા છીએ. ચોખા, ચણાનો લોટ, ખાંડ, વસ્ત્રદાન, પૌવા, આવું બધું અમે પહોંચીએ એટલું દાન કરીએ છીએ. અને માતાજી આગળ પ્રાર્થના કરીએ છીએ કે કોરોના જડ જાય અને આપને આઝાદી મળે. અહીંયા એક હનુમાનપરાની અંદર કિન્નર સમાજનું એક મઠ આવેલું છે, તેમાં જ્યોત્સના કુંવરબા અને નીલમ કુંવરબા દ્વારા આજે વિસાવદરના અતિ ગરીબ વિસ્તાર એટલે કે કોડિયારપરાની અંદર જેવો વસ્ત્રદાન, ચણાનું દાન, ચોખા, બટાકાના આપણે ઓલા પૌવા એવું બધું દાન કરવા આજે આવ્યા છે. અને એ એવી પણ પ્રાર્થના કરે છે કે આપણે આ આખે આખો જે વાયરસ ફેલાવાનો કોરોના નામનો એમાંથી વહેલી તકે મુક્તિ મળે. બધા જ જાણીએ છીએ એમ આખા વિશ્વની અંદર આજે કોરોના વાયરસે બીમારીનો ભરડો લીધો છે. એવા સમયે વિસાવદર કિન્નર સમાજના અમારે જ્યોત્સના કુંવરબા, નીલમ કુંવરબા દ્વારા એક સરાહની અને સેવાકી પગલા રૂપે વિસાવદર વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં ખોડિયારપરા વિસ્તારની અંદર અતિ ગરીબ લોકોને ખાંડ, ચણાનો લોટ, ચોખા, ચોખાના પૌવા અને લગભગ 500 જેટલી સાડીનું વિતરણ વિનામૂલ્ય કરવામાં આવે છે. અને સાથે સાથે બંને માતાજીઓએ એવી પ્રાર્થના કરી છે બહુચર માતાજીને કે આ કોરોનાનો વાયરસ વિશ્વમાંથી નાબૂદ થાય અને આખા વિશ્વના લોકો સુખ, સમૃદ્ધિ અને શાંતિથી જીવે એવી બહુચર માતાજીને પ્રાર્થના કરી અને આવું સેવાનું સરાહનીય કાર્ય કર્યું છે એ બદલ હું આ કિન્નર સમાજ અને જ્યોત્સના કુંવરબા અને નીલમ કુંવરબાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વેસણ તાલુકાના મેંદપરા ગામમાં બહારથી આવતા લોકો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. હાલ સમગ્ર દેશમાં લોકો કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા દરેક લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરવામાં આવી છે ત્યારે આ રોગ વધારે ફેલાય નહીં તે માટે વેસણના મેંદપરા ગામના પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેસાણના મેંદપરા ગામમાં બહારથી આવતા લોકો પર ગામમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તેમજ અનાજ, કરિયાણા, દૂધની ડેરીઓ, મેડિકલ સ્ટોર સામે રાઉન્ડ કરી સોશિયલ ડિસ્ટન્સ રાખવા પગલાં લીધા છે ત્યારે સરપંચ અને ગ્રામ પંચાયતના નિર્ણયને ગ્રામજનોએ વધાવ્યો છે. વેસાણ તાલુકાના મેંદપરા ગામે આજે સરપંચ, પૂર્વ સરપંચ તથા ઉપસરપંચને ગામના આગેવાનોએ એક નિર્ણય લીધો છે કે મેંદપરામાં બહાર ગામથી આવેલા કોઈ પણ વ્યક્તિએ ગામમાં પ્રવેશવું નહીં અને મેંદપરા ગામના કોઈ વ્યક્તિએ બહાર ગામ જવું નહીં. આવો નિર્ણય આજે બધા આગેવાનો તથા સાથે મળીને લીધો છે, તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વીરપુરમાં ખેત મજૂરી તથા કારખાનામાં કામ કરવા આવેલા મજૂરો વતન પરત જવા રવાના થયા હતા. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના આગામી 14 માર્ચ સુધી વડાપ્રધાનના આદેશ અનુસાર કરિયાણા, શાકભાજી, દવાની દુકાન સહિતની દુકાનો, કારખાના સહિતના ધંધા રોજગાર બંધ થતા
મજૂર વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે જેતપુરના વીરપુર ગામે આવેલા પરપ્રાંતીય મજૂરો માટે કોઈ કામ ન હોય જેથી આ મજૂર વર્ગ પોતાના ઘરે જવા રવાના થયો હતો, પરંતુ તેઓને કોઈપણ વાહન ન મળતા વીરપુર પોલીસના પીએસઆઈ ભોજાણી સાહેબ સહિત પોલીસ સ્ટાફ દ્વારા મજૂરોને વાહનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને વીરપુરના પત્રકારો અને સેવાભાવી યુવાન અમિત સોલંકી દ્વારા મજૂરો માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ત્યારે તમામ મજૂર વર્ગે પોલીસ અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. બગસરામાં 144ની કલમનો સરેઆમ ભંગ કરી કરિયાણાની દુકાન બહાર લોકોના ટોળા એકઠા થયા હતા. હાલ દુનિયાભરમાં 21 દિવસ માટેનું લોકડાઉન કરવામાં આવ્યું છે અને 144ની કલમ લગાડી લોકોને એક જગ્યાએ એકઠા ન થવાની સૂચના આપવામાં આવી હતી. છતાં પણ અમરેલી જિલ્લાના બગસરા ખાતે લોકો 144ની કલમનો ઉલાડિયો કરતા જોવા મળ્યા હતા. બગસરામાં એક નજરે જોવા જઈએ તો 144ની કલમનો કડક અમલવારી જેવું કંઈ જોવા મળ્યું ન હતું. બગસરાના સ્થાનિક તંત્ર દ્વારા લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અને જીવન જરૂરિયાતવાળી વસ્તુ લેવા જાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખવા સૂચના આપવામાં આવી છે. છતાં પણ લોકો શાકભાજીની દુકાન તેમજ અનાજ કરિયાણાની દુકાને લોકોના ટોળા ઉમટ્યા હતા અને મેળા જેવો માહોલ સર્જાયો હતો. આમ લોકો સરકારના આદેશ અનુસાર પણ 144ની કલમનો ઉલાડિયો કરતા જોવા મળ્યા હતા. કેશોદ તાલુકાના અજાબ ગામે કોરોના વાયરસની ઇફેક્ટને લઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલ દુનિયાભરમાં કોરોનાનો હાહાકાર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક શહેર ગ્રામ્ય વિસ્તાર તાલુકામાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના અજાબ ગામે વેપારી મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓ, નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટ, પંચાયત, કારોબારી સેવાભાવી યુવાનો દ્વારા જાહેરનામાની કડક અમલવારી થાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે ગામમાં કિલિંગ સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેમજ લોકોને આ કટોકટીના સમયે શું શું તકેદારી રાખવી સહિતનું માર્ગદર્શન માઇક દ્વારા આપવામાં આવ્યું હતું, તેમજ બિનવારસુ ગૌવંશ માટે નિરણ તેમજ હોસ્પિટલે બહારથી આવતા દર્દીઓ માટે ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે સેવાભાવી લોકો અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવા જ અપીલ કરવામાં આવી હતી. હાલ કોરોનાની જે મહામારી અને સરકારશ્રીએ બહાર પડેલ જાહેરનામા અંતર્ગત આપણું ગામ, આપણું ધામ, આપણો પરિવાર એ સૂત્રને સાર્થક કરવા માટે ગામની વિવિધ સંસ્થાઓ જેમાં પંચાયત પ્રતિનિધિઓ વિનુભાઈ દેલવાડિયા, વેપારી એસોસિએશનમાંથી મગનભાઈ, સામાજિક કાર્યકર કેશવાળાભાઈ અને નેચર એજ્યુકેશન સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એક જનજાગૃતિના ભાગરૂપે વોલ્યન્ટરી રીતે પાછળ જોઈ રહ્યા છો એ મશીન દ્વારા ગામની દરેક ગલીઓ અને બજારોની અંદર સ્વચ્છતા અને ક્લિનિંગનો આગ્રહ રાખી અને લોકોને જાગૃતિ ફેલાય અને કોરોનાની સામે ખંભે ખંભા મિલાવી એકતાથી આપણે બધા સામનો કરીએ અને સરકારશ્રીના જાહેરનામાનો અમલ ચુસ્તપણે થાય એવી અમારી આ બધી જ સંસ્થાઓ ભેગી મળીને આખો દિવસ ગામની દરેક ગલી બજારોની અંદર દવાનો છંટકાવ કરી રહ્યા છે. બનાસકાંઠા વડગામમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને લઈ તાલુકા હેલ્થ ઓફિસરે સીએચસી હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. વડગામ તાલુકામાં આજ દિવસ સુધી એક પણ કોરોનાના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, તેમજ વડગામ તાલુકાના ગામડાઓમાં અનેક લોકો બહારથી સ્થળાંતર વતનમાં થયા છે. ત્યારે આ 24 પ્રવાસીઓને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તો આરોગ્ય વિભાગ દ્વારા પણ 10,161 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. તો સ્થાનિક તંત્ર અને સેવાકીય લોકો દ્વારા ગામમાં લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગરીબ પરિવારોને પણ ભોજન આપવામાં આવી રહ્યું છે. આ તકે હેલ્થ ઓફિસર ડૉક્ટર પ્રકાશ ચૌધરીએ પણ લોકોને ઘરમાં જ રહેવા અને કારણ વગર બહાર ન નીકળવા અપીલ કરી હતી. કોરોના વાયરસની અત્યારે વૈશ્વિક મહામારી ચાલી રહી છે તે માટે વડગામ તાલુકા આરોગ્ય કચેરી કટિબદ્ધ છે. અત્યારે સ્ટાફમાં ફિલ્ડમાં ટોટલ 130 આરોગ્ય કર્મચારીઓ તેમજ 20 ડૉક્ટરોની ટીમ તેમજ આંગણવાડી વર્કર આશાઓ દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે. તેટલું જ પૂરતું હાલની પરિસ્થિતિ આવેલ પ્રવાસીઓ 27 છે જે અંડર ઓબ્ઝર્વેશન છે તમામ. એમાંથી અત્યારે બાકીમાં અત્યારે આઇસોલેશન ફેસિલિટી 3 જગ્યાએ ઉપલબ્ધ છે. મેરી મોરિયા વડગામ સીએચસી ખાતે તેમજ મહેમદપુર ખાતે 10-10 બેડની હોસ્પિટલ બનાવેલ છે. તેમજ અત્યારે ક્વોરન્ટાઇન ફેસિલિટી માટે 90 બેડની હોસ્પિટલ 90 બેડની તૈયાર કરેલ છે. એમાં 40 થુર ખાતે તેમજ
20 કસ્તુરબા 40 ટોટલ નેટ 90 છે. એમાંથી ટોટલ કસ્તુરબા થોર વિદ્યાલય ખાતે 40 બેડની, વડગામ આર્યુવેદિક ખાતે 20 બેડ, તેમજ સાપી પીએચસી ખાતે 10 બેડની સગવડ કરેલ છે. તેમજ અમારા દ્વારા જે વિદેશથી બહારથી આવેલા હોય એમના માટે સઘન એક સ્કવોડ ટીમ બનાવેલ છે. જે બહાર ફરતા હોય એમને અમે સમજાય એફઆરઆઈ કરવાની પણ દાખલ કરેલ છે. વંથલીના પરપ્રાંતીય મજૂરને સાપ કરડી જતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર વંથલીના થાણા પીપળીના લુસણા ગામે જીતુભાઈની વાડીમાં પૂજાબેન દુલીચંદ નામના એમપીના મજૂર કામ કરી રહ્યા હતા. તે અરસામાં ઝેરી સાપે હાથમાં ડંખ મારી દેતા તેઓને ઝેર ચડ્યું હતું. ત્યારે પૂજાબેને પ્રથમ વંથલી સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. અમરેલીના વિપક્ષ નેતા અને સ્થાનિક ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું છે. હાલ કોરોના વાયરસની મહામારીને લઈ તમામ ધંધા રોજગાર બંધ છે, ત્યારે રોજે રોજની કમાઈ કરીને ઘર ચલાવતા લોકોને જીવન ગુજારવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આ મહામારીના માહોલમાં કોઈપણ ગરીબ પરિવાર ભૂખ્યું ન સૂવે તે માટે અમરેલીના વિપક્ષ નેતા અને સ્થાનિક ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા રાહત રસોડું કરી સ્લમ વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું છે. ધંધા રોજગાર ભાંગીને ભૂખો થઈ ગયા છે અને ટકનું લઈને ટકનું ખાનારો ગરીબ મધ્યમ વર્ગનો પરિવાર બે ટાણે ચૂલો સળગશે કે કેમ એની ચિંતા સતાવી રહી છે. ત્યારે આપણે સૌ પડોશી ધર્મ બજાવીએ અને પોતાની પડોશમાં કોઈ રખેને રાત્રે ભૂખ્યો તો નથી સૂતો ને એની તકેદારી રાખવા સમગ્ર ગુજરાતની ધાર્મિક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરું છું અને સૌ સાથે મળી તન મન ધનથી સમર્પિત થઈ કોરોનાને હરાવવાના જંગમાં આપણે સામૂહિક રીતે આગળ વધીએ એવી અપેક્ષા રાખું. કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદમાં પોલીસ દ્વારા સિવિલ ડિફેન્સ અને સ્વયંસેવકો દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી હતી. કોરોના વાયરસની દહેશત ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનના આદેશ અનુસાર 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારના હીરાભાઈ ટાવર અને દાણી લીમડા 4 રસ્તા ઉપર પોલીસ દ્વારા સિવિલ ડિફેન્સ અને સ્વયંસેવકો દ્વારા લોકોને રોકી અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે હર હંમેશની જેમ અમદાવાદીઓ ખોટા બહાના દેતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ લોકોને ભારે જહેમત ઉઠાવી અને સમજાવવામાં આવ્યા હતા અને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ કરાયું. પોલીસ તંત્ર દ્વારા ગરીબ પરિવારોને રાશન કીટનું કરાયું વિતરણ. બગસરામાં 144ની કલમનો સરેઆમ ભંગ. કરિયાણાની દુકાન બહાર લોકોના વડ્યા ટોળા. અને વંથલીના પરપ્રાંતીય મજૂરને સાફ કરડી જતા હોસ્પિટલે ખસેડાયો. તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.